નમસ્કાર મિત્રો જે ખેડૂત ભાઈઓએ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરેલી છે વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે તો તેની જે અરજી છે એ પાસ થઈ કે નહીં એનું ટેટસ હાલ છે એ જોવું હોય આપણે તો કેવી રીતે જોઈ શકાય એ આ વિડિયોની અંદર મેં તમને બતાવેલું છે જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરી દેજો હવે સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરમાં તમારે ટાઈપ કરવાનું છે આઈ ખેડૂત પોર્ટલ એટલે તમને જે ઓફિશિયલ લિંક છે એ સૌથી પહેલાં મળશે અહીંયા આગળ તમે એના ઉપર ક્લિક કરશો એટલે ઓફિસિયલ જે સરકારી વેબસાઇટ છે એના ઉપર આવી જશો એટલે આ રીતનું તમને પેજ છે જોવા મળશે અહીંથી તમને સૌથી પહેલાં જે એ નીચેની લાઈનમાં અરજીનું સ્ટેટસ અથવા રીપ્રિન્ટ માટેનું એક ઓપ્શન મળશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અરજીનું સ્ટેટસ જાણવા માટે તો અહીંથી તમારે સૌથી પહેલાં છે એ તમારો અરજી ક્રમાંક છે એ તમારે લખી રાખવાનો છે અહીંયાથી તમારે અરજીની જે અન્ય યોજનાઓ છે એ તમારે સિલેક્ટ કરવાની ત્યારબાદ તમારી પાસે રિસિપ્ટ નંબર અથવા તો અરજી ક્રમાંક બેમાંથી કોઈ પણ એક હશે તો પણ તમે અરજીનું ટેટસ એ જોઈ શકશો હાલ મેં અરજી ક્રમાંક છે એને સિલેક્ટ કર્યા બાદ સૌથી પહેલાં તમારે છે એ તમારો અરજી ક્રમાંક અહીંયા આગળ લખવાનો રહેશે તમારો જે મોબાઈલ નંબર છે એના ઉપર પણ મેસેજ આવી ગયો હશે જ્યારે તમે એપ્લિકેશન કરી છે ત્યારે અને ત્યારબાદ તમારો જે આ કેફ્સા કોડ છે સામે એ તમારે અહીંયા આગળ લખવાનો રહેશે જે ઉપર નંબર આપેલા છે એ જ અહીંયા આગળ લખવાના છે જેને આપણે કેપ્ચા કહીએ છીએ અને ત્યારબાદ અહીંયા આગળ જે સહેલું બોક્સ છે એની અંદર તમારો જે આધાર કાર્ડ નંબર છે જે રજીસ્ટ્રેશન વખતે આપેલો છે ત્યારબાદ અથવા તો જે તમારો મોબાઈલ નંબર છે એના છેલ્લા ચાર અંક તમારે લખવાના રહેશે મોબાઈલ નંબરના છેલ્લા ચાર અથવા તો આધાર કાર્ડના લખ્યા બાદ તમારે સ્ટેટસ પર ક્લિક કરવાનું છે અથવા તો રિપ્રિન્ટ કરવી હોય તો રિપ્રિન્ટ પર તમે ઓપ્શન પર ક્લિક કરશો હવે અહીંયા આગળ સ્ટેટસ ચેક કરવા માટે અરજીનું જે સ્ટેટસ ચેક કરો એના ઉપર ક્લિક કરીશું એટલે હાલ જે અરજીનું સ્ટેટસ છે એ આપણે જોવા મળશે અહીંયા આગળ તમે જોઈ શકો છો આ રીતની જે તમારી એપ્લિકેશન છે એની માહિતી બધી આપેલી હોય છે કે હાલ અરજીનું શું સ્ટેટસ છે એ તમે ચેક કરી શકશો અહીંયા જોઈ શકો છો પાત્રતા ધરાવે છે એકવીસ તારીખના રોજ આ જે છે એકવીસ મે બે હજાર વીસના રોજ ચેક કરેલું છે ને બાકીની જે છે એ મંજૂરી હજી બાકી છે આ ત્રણે ત્રણ પેન્ડિંગ છે એ પાસ થયા બાદ છે એ આપણી એપ્લિકેશન ફાઇનલ ગણાશે તો આ રીતે તમે જે છે એ એપ્લિકેશનનું સ્ટેટસ જાણી શકો છો જો મિત્રો તમે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરવી હોય હજી સુધી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારા જે વિડીયો છે એ પણ તમારા સુધી પહોંચતા રહે